યશરાજ છે, મુરલીધર કેમ છો મિત્રો? મજામાં? અમે પણ મજામાં છીએ. અને જો આજે છે ને અહીંયા હે ને રીંગણા તો બહુ જ છે, પણ અમારા રૂપારા કોઈ ખાતા નથી. કદાચ આપણી સિટીમાં જો એટલા હોય જોઈ. આ બધા તોડી તોડીને ભેહું ને ગાયું નાખી દે, બાકી શાક નો કર્યો. જો એટલા બધા રીંગણા છે, કોઈ કરે નહીં. આપણે જો સિટીમાં કદાચ હોય તો અત્યારે મોંઘ ભરી ગયેલી છે, કર નાખીએ કે નહીં. રોજ રીંગણાનું દાબીએ. હા કરું રે એ તીરથ પીઠણ માતની વરી જાઉં નાખું રે પીઠણ નાખેણી માત ટિયાણી રે હોયાની પીઠણ માત રે જોરદાર. તો રીંગણા નું કોઈને ભાવતું નથી. રીંગણી પણ મારા જેવડી છે. જો જાહેર વાવી છે ભે હું હાટું. જો એટલી જાહેર છે, પછી આ મગ વાવ્યા છે. મગમાં સિંગું ફૂલ ને આવવા માંડ્યું છે હમણાં. આવી જાહેર કબીન. હા, અને આ સોયાબી છે. સોયાબીન ભાઈ ભાઈ જમાવટ લઈ એમ છે, બાકી કાંઈ ન ઘટે એવું. કેમ કે વરસાદ એમ પૂરેપૂરો થઈ ગયો, અને પાછી જમીન છે ફર્સ્ટ ક્લાસ, એટલે એમ કે બહુ મસ્ત ઉતારો આવશે. અને અમે થાય બહુ સારા સરસ છે. જો આદર પાછો એટલો થઈ ગયો છે, ફરી વરસાદ આવવાનો છે. કે ઓલા સેટેથી અહીંયા લગી હાથી પોઈગું છે, અને પછી અહીંયાથી રહી ગયું. થી પછી હજી વારો આવ્યો નથી. હજી શેઢો તો બહુ લાંબો છે, પણ હાથી હાંકવાનો વેત ન થયો. હજી તો વરસાદ જ એવડો છે, એમાં કેમ હાથી હાંકવું. તો ના એડા વાવ્યા છે, હજી ખાલી ઉઈગ જ છે. આમાં વૈસે એમાં એવું છે, પારા કરીને વણતો વાવ્યું છે કે જો વરસાદનું તાણ પડે ને તો પાણી વાળવા થાય, એટલે પારા કરી અને સોયાબીન વાવ્યા હતા, એટલે પાળે પાળે અત્યારે એરડા સોંપી દીધા છે. પણ આમાં હજી ઉગાવો થતો આવે છે ને, કાંઈક ઉગે છે ને કાંઈક ખાલા સોંપવા પડશે ને એવું બધું ભેગું છે. એટલે વરસાદ ઓણ છે ને, હા આમ જવાનું નામ નથી લેતો. કેમ કે વરસાદ જ એવડો થયો, અને અમરેલી જિલ્લામાં તો અમે જો દર વર્ષે વરસાદ વધારે જ હોય, પાણીનો ઘટાડો કે મોસમ ફેલ જાય એવું તો હજી થયું જ નથી. કેળો એટલો ઊંડો છે ને, બે કાંઠે આવ્યો હતો, અને વરસાદ એટલો જોરદાર આવ્યો હતો. અને આમાં તો એવું છે, અને ખેડૂને તો ઓલું કહે ને, મહેનત કરતાં કરતાં જો મોસમ હાથમાં આવી તો આવી, નકર આમાં કંઈ હાથમાંથી લઈ લે નક્કી નહીં. હજી તો કાંઈ નુકસાની છે જ નહીં, હજી તો હારામ હારું જ છે. અને વરસાદ ઘણ કરી ગયો છે, બહુ વધારે થાય ને તો પાછું એવું થાય છે રેસ ફૂટી જાય ને, તો પાણીની હિસાબે પાછું આ વધી જાય, એટલે જો બધું પીળું પડવા કરે પછી, એટલે મોસમ બગડે ખરા એમ. જો ના ઘીહોડાને વેલા વાવી દીધા છે, ગલકાના વાવ્યા, ઘણું બધું વાવ્યું છે. 12 મહિનાની વાળી વસ્તુ જેટલી વાવવાની આવે ને એ બધી માર માં નવરા બેઠા બેઠા વાવ્યા જ કરે. મઠ વાવ્યા આડવેથી પોટું હાલ્યું રે મણ જાનામલ મનો હાલ્યો ગુજરાત દેશ મારે તાંડાનાયાંગલો હાલ્યો ગુજરાત દેશ મારે તાંડાનાયાંગલો તારે ખાવા ગામ બાજરો રે વણ જાણા વાલમનો મારે
ખાય ખાવા ટાડા ટુકડા રે તાંડા ના કલો મારે ખાવા ટાડા ટુકડા રે વણ જારા વાલમનો હસરા તારે આંગણે રે આજી આવે મરણ અઢાર પાપીઓને પણ કર તો વીરો થઈ ગોળે અસવાર એવા પાપીઓને પણ કર તો વીરો થઈ ગોળે અસવાર ઓ એકલા ન મેલી દેતા યમને રે તમે ખાઈ લ્યો યમારી કસમ ઓ તમે મારા વલેણા જો અમાર માં છે ને ઘી ગરમ કરવા માંડ્યા અને અમે સુલા ઉપર જ કરી જો કે તારા ઘી ગરમ થાય છે જય શ્રી કૃષ્ણ માં જય શ્રી કૃષ્ણ બેન જય શ્રી કૃષ્ણ ડાયરો પછી મજામાં ને ઘી ગરમ કરવા માંડ્યા ઘી ગરમ કરી તૈયાર જો ભેગું ગાયું બધું ભેગું થાય ને કીધું આજ ગરમ કરી નાખું ગાડી માટો મારવા ગઈ હતી પણ થોડે ખુદી ગઈ ગારો બહુ જતો નથી પછી અડધેથી પાછી આવતી રહી અને ઢીંગું રડવા માંડી હતી વી એવા સોયાબીન જોયા જાહેર જોઈ ને એટલું જોયું હામાં હેઠા લગી પોઈ ગઈ જ નથી સારા હતા મસ્ત છે સોયાબીન તો અત્યારે કાંઈ નથી ને નુકસાન કાંઈ વાંધો નથી ને એડામાં એમ કહે છે ને ખાલા પડશે ના ના એટલો બધો વાંધો નથી ઉગાવો થઈ ગયો ઘણો હાર ઉગાવો થઈ જાય તો બી ખાલા નહીં બહુ સોખવા પડે વાંધો નહીં આવે મારતા ફૂલડા ઉકળવા સિંગુ આવી ગઈ નાની નાની તા હમણાં હાથે માઈશે તો ઉતરવા ઉતરવા મળશે બીજું શું વાયુ બીજું તો સોયાબી વાયવા મગ વાયવા બટાટા વાયવું જાય થોડીક વાયવી એ તો જાહેર ને સોયાબી તો જોયા બકાલું બધું ભીંડો ગુવાર મરચી રીંગણી ટમેટી બધું વાવ્યું બકાલું થોડું થોડું ઘીહોળા દૂધિયા બધું બકાલું વાવ્યું ઘરનું થઈ જાય ને ચોકડી દેવા થાય અમારે જેવા જેલા પછી સિટી વાળા હોય થી ઠેલા ભરી ભરી પાસેડી હે પછી આ પાત્રા પાત્રા છે ને ભજીયા કરવાના અને પછી પાત્રા બનાવવાના આ રીંગણીનો રોપ હજી કર્યો છે આ ગુવાર છે પછી સોળી છે મગ ને સોયાબીન ને સોરી ને જાહેર ને મકાઈ ગુવાર ને ભીંડો ઘણું બધું વાવી દીધું છે આ બાજુવાળાને કપાસ છે કપાસ તો કાંઈ બહુ વધી ગયો નથી પાણી નિશેબે પણ એમાં ફૂલ ને ઝીંડવા ને બધું આવી ગયું એટલે હમણાં ઉતરવા મળશે પણ રહી ગયો નાનો જો આવું છે ખેતર મારા બાપુનું અને સામે હેઠે પોગા એટલે આપણે અલાય એમ છે નહીં ગારો છે એટલે ત્યાં તો કાંઈ જવું નથી અહીંયા બેઠા બેઠા દેખાડી દો હાલે બેન હલો 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 હા ગારાવાળા પગ ભરાઈ રહીએ જો જો પારો હરખો કરે છે પારો તૂટી જવાનો છે ને તો રોહિત ભાઈ બાજુ મૂકી પાકે કુકડી અડી જાય પછી ગાય બીવે છે ગાય બીવે ગાયો ને કિલા ના કોણ બે કરો ન ખાય બાબુ આ તો ઈ એમને રે છે આ તો પપ્પા છે ઓલા ઓલા મોદી જાય મોદી જાય જો જો જોઈ ને ભરીને લઈ જા એમાં ભરીને લઈ જા આવે છે
વળી પાછું અહીંથી હારીને વાર લઈ જવાનું જળમાં પડ નાખી એવું લાગે છે. હેલો બેઠા હોય હજી ત્યાં જો સોમવાર હે ને ખાધું બાધું હે ને સહી 9 વાગી કે પણ શું કરવું મને હે ને સોમવાર રહ્યું ને ભૂખી લાગી પણ ખાવા વાળા કોઈ આવતા નથી ખાવું કેમ નારે ના રહોડા બહેન મને ઈ એકલા ના ભાવે ઈ તમને ભાવે પાછું ખબર નહીં હો આવ્યું તો શીતલ એ દવા લઈ આવ્યા ને જોઈ દવા લઈને બેઠી હતી હવે દવા પીવી ના હોય પણ રમવી હોય હવે હું કરું કેમ પામીને હા તાર પીવી ને દવા પાઈ તમારે હું આજ તા કામકાજ કર્યું આખો દી આજ તા કામકાજ માં તો કોઈ હોટેલ બોલું દઈ દેજે આજે તો માં તો મારવા ગયો તે મેં કીધું નીંદવા માંડી તો નીંદ આવે તો અવાજ નહીં જો તને મસન મે બેડા તો બીમાર બધે આટો મારી ગયા સકલી આવી 2000 રૂપિયા ને છે કઈ ને લાગી પિતુ તો હમણા કે મામા ને ઘેર જાય કે આવે ત્રણ ટાઈમ ક્યાં મામા ને ઘરે તા જાતી નથી ફોન આવે એમ લગ્ન માં ગયા ત્યારે ગયા તા હવે કઈ જાતા નથી દિવાળી જાહું એટલે મામા ને ઘરે જવાનું હોય જ તે હા અમાર ને તો આવવાનું હોય હમણાં પાછા આવવાના છે ફોન ચાલુ હોય આખો દી છોકરાઓ ના અઠવાડિયે એક વાર તો ફોન આજ તો હે ને મહેમાન આવ્યા તને કહું કે કેટલા મંદિરે મહેમાન આવ્યા હે ને એટલા મહેમાન આવ્યા ને બોલો હજી પણ 10 વાગ્યા ખાવાનું બોલો નથી મેં કેવા ટાણા નું રાંધ લીધું તમને ખબર છે આજ તો 5 વાગ્યા નું રાંધ લીધું પણ ખાવા વાર કાંઈ એમ જો ના રાંધાણું હોય તો આવી તે ખાવા દો ખાવા જો એમ કરે અને આજ રાંધી લીધું તો હજી કોઈ આવતા એ બોલ ઓલા ખાવા વાળા ને બરાય ભાઈઓ મને ભૂખ લાગી છે તૈયારી બધું દેવાનું હોય કે તો ઈ બધું આપડે હે ને કાલે એક કોથળી પેકિંગ કરી
અને ગણી દેવાનું એમ રેડી કરી લેવું. અને જમવામાં શું બનાવવું? કઈ જમવામાં તો છે ને લાગે તો બધું સારું જ લાગે. અને દાળ ભાત અને આપડે ક્યાં દૂધ ની તાણી છે? દૂધ ભગવાનનું દીધું ઘણું નથી. અને રોટલી 10-15 લિટર હે ને દૂધ નું દૂધ પાક કરી નાખીને એટલે અસલ નામી થઈ જાય. પાપડ નો કટકો માં પાછો બપોરી થાળ ધરવાનું થાય ને સાંજે જાગરણ વાળા બધે આવી જાગરણ મળતા ના પોગ્રામ એમ. હા જાગરણ માં બધે જાગવા આવશે ને ગમશે જોશે ખાવે રાખ્યા મળતા. અમાર ગોલુભાઈ એ જોવા જાય ભૂખો એમને ભૂઈ ગયો. એને ભૂખતા લાગી છે પણ બિચારો હવે હે ને કોઈ આવે ને ખાવા એને તાલો બી દે. એ છોકરી આય આવતી રહ્યો આયા ના આયા રો મારી દીકરા નઈ આવતો રે. અરે આલા મને તો લાઈટ વેગી ને મિત્રો એટલે હું તો બહુ ટેન્શન માં આવી ગઈ. લાઈટ વેગી વિડિયા ઉતારી ને હે ને લાઈટ વેગી ને માં હે ને બીપી ઘટી ગઈ. હવારની બીપી લો થઈ ગઈ ને હવારની ખાટલો ઢારીને પડી. પછી અટાણે કીધું કે હવે જા બીન તું દવા લઈએ. હવે દવા લઈએ ની છે. હવે કેટલીક દવા તો આપી હોય કેટલીક દવા. મિત્રો જો આજે લાઇટ છે ને ઇન્વર્ટર ઉપર એક લેમ્પ બરે છે ખાલી. એટલે આજે હે ને ફરિયામાં હોવાનું છે પણ આમ આકાશ આખું કાળું મસ્ત થઈ ગયું હે. હવે રાતે વરસાદ આવશે તો ખાટલા ઉપાડવા પડશે. બાકી ન કરાવશે એટલે જો આજે હે ને બહાર ફળિયામાં ખાટલા નાખીને એની તારે વાડીનો પવન અને વાડીની મજા કાંઈ ન ઘટે. હો બાકી